यत्सङ्कल्पात्तपतितपनो वातिवातः समिन्दे वह्निर्दत्ते धरणिरुदधिर् लङ्गते नैव वेलाम् सोऽयम् श्रीमान् निखिलजगताम् अन्तरात्मवतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलं स्वामिनारायणो नः श्रीस्वामिनारायण भगवान् जय महाराज महाराजनि जय स्वामी महाराज महाराजनि जय भगत जी महाराज महाराजनि जय મહારાજની જય મહારાજની મહારાજની આ થોડાક સમય પહેલા રાજકોટના એક હરિભક્ત મંદિરે મળવા માટે આવ્યા એમનો પ્રશ્ન એ હતો કે સ્વામી થોડાક સમય પહેલા મને સ્વપ્ન આવ્યું છે એ સ્વપ્નની વાત મારે આપને કરવી છે શેનું સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં હરિકૃષ્ણ મહારાજે દર્શન દીધા અને પરમ પૂજ્ય દર્શન દીધા તો બહુ સારી વાત કે સૌભાગ્ય આનંદ પણ સ્વપ્નમાં એવું આવ્યું કે હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજને લઈને સ્વામી બાપા ઊભા હતા અને સ્વામી એ મને સેવાની આજ્ઞા કરી અગિયાર હજાર રૂપિયા તું સેવા કરી દેજે તો સેવા કરી દેવાની પણ કે ક્યાં કરવું એ હજુ તો હું પૂછું એ પહેલા તો બાપા અદ્રશ્ય થઈ ગયા એટલે હવે મને મૂંઝવણ થઈ છે કે સેવા મારે ક્યાં કરવી બધું રાજકોટમાં રહીએ એટલે રાજકોટમાં જ કરવાની હોય ને કે ના કે પૂછવું પડે બાપાને કે સેવા મારે ક્યાં કરવી તો ફોન કરવો છે એટલે મેં બાપાને ફોન જોડ્યો એમનો અત્યંત આગ્રહ હતો જૂના હરિભક્ત હતા એટલે સાંઈ બાપાને કીધું કે સ્વામી એક હરિભક્ત છે એમને આ પ્રકારનું સપનું આવ્યું છે અને તમને આવો અગિયાર હજાર માટે ટાઈમ મળે છે મને આનંદ થયો નહીં તો બિલ ગેટ્સ ને કે લક્ષ્મી સપના દીધા હોત તો રાહત થઈ જાય એમાં આમાં ટાઈમ કાઢ્યો સ્વામી કે કોણ છે એટલે બધું આ હરિભક્ત છે બધું એને સપનું આવ્યું છે ને આ પ્રકાર સેવા કરવાની ઈચ્છા છે સ્વામી કે પહેલા એને પૂછ કે એની એ પ્રકારની ક્ષમતા છે બધું એની ક્ષમતા છે જ સ્વામી કે બારોબાર તું ના કે એને પૂછ પેલા કે સેવા કરી શકે એમ છે કે નહીં મેં કીધું સ્વપ્નમાં દર્શન દીધા એટલે કરે જ કરવાની જ હોય ને એમાં આપ ચિંતા શું કરવા કરો છો સ્વામી એવું નહીં એની આર્થિક સ્થિતિ છે કે નહીં પૂછ એટલે મેં ફોન ચાલુ રાખીને પૂછ્યું કન્સ્ટ્રક્શન એની લાઇન છે બાપા કે છે કે અગિયાર હજાર થશે કે નહીં એ કે થશે બાપા બોલ્યા છે એટલે થઈ જશે કરી નાખીશ સ્વામી એમ નહીં તું પાછો બાજુ હું ઊભો રહીને પ્રેરણા ના આપ્યા કરીશ કે સ્વામી કે એનાથી થાય હોય તો જ વાત કરે અગિયાર હજાર કરવા એવું નહીં કે સ્વપ્નમાં ભલે હું બોલ્યો પણ એની શક્તિ ન હોય તો ન કરે પછી એને વડોદરા બાપા એ સમય અટલાદરા બિરાજમાન હતા મેં લેટર લખી આપ્યો રાજેશ્વર સ્વાઈ પર ત્યાં મળવા માટે મોકલ્યા સ્વામીને મળવા માટે ગયા એમણે વાત કરી સાઈ ફોન પર આપની સાથે વાત થઈ હતી સ્વામી કે ભલે વાત થઈ હોય પણ તારી શક્તિ ના હોય તો ખાલી આશીર્વાદ સમજી લેન સેવા કરવાની કોઈ જરૂરિયાત નથી પેલા આ ભક્ત સામેથી આગ્રહ કરે છે કે સ્વામી આપે સ્વપ્નમાં દર્શન દીધા મારે સેવા કરવી છે એની વચ્ચે પણ આપણા ગુરુ સતત આગ્રહ એ રાખે છે કે તારી ક્ષમતા હોય એટલી જ સેવા કરજે આજે સમગ્ર ગુજરાત નહીં સમગ્ર ભારત નહીં સમગ્ર વિશ્વની અંદર કાંઈ જ આપ્યા વિના અંગૂઠો છીનવી લેનારા દ્રોણાચાર્યોની ખોટ નથી અને એની વચ્ચે શિષ્યો આપવા માટે તૈયાર હોય ત્યારે ના પાડે એવા આવા વિરલ ગુરુઓ કેટલા હશે દ્રોણાચાર્ય એકલવ્યને કાંઈ જ વિદ્યા અર્પણ નથી કરી કાંઈ જ શીખવાડ્યું નથી છતાં પણ અંગૂઠારૂપી ગુરુ દક્ષિણા એને છીનવી લીધી છે પરાણે માગી લીધી છે આજે ભણાવનારા શિક્ષકો પણ ઘણા હોય છે સ્કૂલ કોલેજની અંદર પણ હજુ તો ક્લાસમાં જાવ પહેલા તો ઇન્સ્ટોલમેન્ટ માગે કે હપ્તો બે ત્રણ હપ્તા ન ચૂકવ્યા હોય તો ટ્યુશન ક્લાસીસ બંધ કરી નાખે બેચમાંથી તમને બહાર કાઢી નાખે સમગ્ર જગત એવું થતું જાય છે એની વચ્ચે એક એવા વિરલ ગુરુની આજે આપણને પ્રાપ્તિ થઈ છે જેને કોઈ પૈસાની અપેક્ષા નથી સ્વામીસિંહ અમદાવાદમાં બિરાજમાન હતા સવારે સ્વામી સમય ઉલ ઉતારતા અને ઉલિયો બાપાને ચાંદીનું ઉલિયું અર્પણ કર્યું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ચાંદીના ઉલિયાનો ગા કર્યો ફેંકી દીધો સ્વામી કે ઉલ ચાંદીથી ઉતારવાની છે કે પેલા ઉલિયા સામાન્ય ઉતારીએ એમાં શું ફરક પડી જાય છે ન સ્વીકાર્યું આપણને કોઈ ચાંદીનું ઉલિયું આપતું જ નથી પણ કદાચ આપે તો એમ સમજાય કે હવે હરિભક્તોને સંતોને મહિમા સમજાયો સંહી બાપાએ ચાંદીના ઉલિયાનો ગાક કરી દીધો ન તો એમને કોઈ પદાર્થમાં મોહ છે બાપાને સંતોએ વાત કરી કે સ્વામી આપને નોબલ પારિતોષિક પ્રાપ્ત થવું જોઈએ સ્વામી કહે છે એ લોકો આપણને શું પારિતોષિક આપવાના મને તો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ રૂપી બે નોબલ પારિતોષિક પ્રાપ્ત થયા છે એમને કોઈ ચાંદીના ઉલિયા રૂપી પદાર્થની આવશ્યકતા નથી ન તો એમને નોબલ પારિતોષિકની આવશ્યકતા છે ભગવત ચરણ સ્વામીએ કીધું કે આપ વડા વડાપ્રધાન થાવ પ્રધાન થાવ સ્વામી કે આપણે બે માળા પ્રધાન થઈએ ન તો એમને કોઈ પ્રધાન પદની અપેક્ષા છે ન એમને પદ ખપે છે ન એમને પદાર્થ ખપે છે ન એમને પારિતોષિક ખપે છે કોઈ વસ્તુની જેને અપેક્ષા ન હોય એવા સંતને આપણે શું અર્પણ કરી શકવાના એને ક્યારેય કોઈની પાસે કંઈ માંગ્યું જ નથી જોગીડો દેતો દેતો ને દેતો એ હંમેશા દેવાયા છે ને એમાં આપણી થીમ છે ગુરુ દક્ષિણા અને આપણે પણ પાછા એમ કહીએ કે અમે ગુરુને અર્પણ કરીએ છે શું અર્પણ કરી શકવાના બ્રહ્માનંદ સ્વામીને પણ કંઈક આવી જ મૂંઝવણ છે બ્રહ્માનંદ સ્વામી લખે છે પથ્થર કી જાતિ હીરા ચિંતામણી પારસહુ મોતી પુખ રાજલાલ ડારીએ કામદેનું કલ્પતરુ આદિ દે અનેક નિધિ સકલ વિનાશવંત અંતર વિચારીએ શું આપવાના ભગવાન અને સંતને કામદેનું બધું નાશવંત છે મોતી પુખરાજ બધું નાશવંત છે સકલ વિનાશવંત અંતર વિચારીએ સબ હિ જહાન મેચારીએ કહ તે બ્રહ્માનંદ કાયમન બાની કરી કોન અસી ભેટ ગુરુ રાજના ચરણોમાં આપણે સમર્પિત કરવી જોઈએ એ સંકલ્પ આજે આપણે સૌએ કરવાનો છે ગુરુની બીજી કોઈ જ અપેક્ષા આપણા સૌની પાસેથી નથી પરંતુ એક અપેક્ષા તો ચોક્કસ એમને રહ્યા કરે છે બૌદ્ધ એક ધર્મગુરુ થઈ ગયા એના એક શિષ્ય હતા કશ્યપ માતંગ આ માતંગ પણ એકવાર વાર સુતા કશ્મીરની અંદર ચારે બાજુ લોકો એની પાસે ભોજનના આખુટ ભંડાર એની આજુબાજુના લોકો ભૂખે મરે એટલે એને મનમાં પ્રશ્ન થયો કે આવું તો કે આજુબાજુમાં છે નહીં છતાં મને આવું સ્વપ્ન કેમ આવ્યું અને એને પોતે એના આધારે એની મુલાવણી કરી બાજુ બાજુના લોકો એ જ્ઞાન ગરીબીમાં જીવી રહ્યા છે એ લોકોને તારી પાસે જે જ્ઞાનનો ભંડાર છે એ તું ડિસ્ટ્રીબ્યુટ કર અને ત્યાર પછી એને સંકલ્પ કર્યો કે તથાગત બુદ્ધની મારી ચો તરફ રહેતા લોકોને સંસ્કાર આપવાની પ્રચાર કરવાની આદેશ છે આજ્ઞા છે એટલે ઘોડા ઉપર ગ્રંથો લાદયા બૌદ્ધ ધર્મના અને કારાકોરમની ઠંડીમાંથી પસાર થઈ અને ચાઇનાની અંદર બૌદ્ધ ધર્મ સૌથી પહેલો ફેલાવનાર આ કશ્યપ માતંગ હતો ગુરુએ ખાલી સ્વપ્નમાં દર્શન દીધા અને ત્યાં જ ગુરુના સ્વપ્નને સાકાર કરવા માટે એ ચાલી નીકળ્યા જીવનના અંતિમ શ્વાસ સુધી બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરવા માટે એ સખત જજુમ્યા તો આપણા ગુરુનો પણ કંઈક આવો સંકલ્પ છે આપણા ભગવાનનો પણ કંઈક આવો સંકલ્પ છે એકવાર શ્રીજી મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન હતા રાત્રિનો સમય હતો મહારાજ અચાનક જાગી ગયા રાત્રે જાગીને મહારાજ મહારાજ બોલાવે છે કે મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જીવા ખાચરના દરબારમાં પદરામણી ગયા હતા અને ત્યાં કંઈક ઉતારો છે સંતોનો ત્યાં સુતા હતા એટલે પરમસો ને મહારાજ કે છે મુક્તાનંદ સ્વામીને બોલાવો અરે મહારાજ એ તો જીવા બાપુના ત્યાં સુતા છે મહારાજ કે ના બોલાવો અત્યારે બોલાવો રાત્રે અઢી વાગ્યાના સુમારે મુક્તાનંદ સ્વામી ત્યાં બોલાવ્યા મુક્તાનંદ સ્વામી જેમ તો ન હોય કે આપે કે આટલી મોડી રાત્રે શું શું ઉઠાડવાની હતી જી મહારાજ મહારાજ આજ્ઞા છે છે એ વખતે અમને એક સપનું આવ્યું છે અને સપનાની વાત કરવી છે અડધી રાત્રે તમારા એવું સપનું આવ્યું એમાં બીજાની ઊંઘ શુક્ર બગાડો છો પણ મહારાજને એટલો ઉમળકો હતો કે રાત્રે ને રાત્રે જ સપનાની વાત કરી દેવી છે મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી આજે અમને સપનાની અંદર અનેક દેવો દેવીઓ અવતારો કે પૂર્ણ ગામ આપના મંદિર થશે સ્થાપનાઓ થશે તીર્થ બનશે કૃપા કરીને આપની સાથે આપના અખંડ દર્શન થાય એના માટે અમને ક્યાંક નાના મોટા સ્થાન આપજો આ દેવી દેવતાઓએ અમારી સમક્ષ પ્રાર્થના કરી છે સ્વામી આજે આપને સમજાતું નહીં હોય પણ ભવિષ્યમાં અનંત કોડી બ્રહ્માંડના દેવી દેવતાઓ આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શન કરવા માટે તલપાપડ થશે પાપડ કરશે સ્વામી આજે આપને સમજાતું નહીં હોય પરંતુ આ ગઢપુર તો મોટું ધામ બનશે અહીંયા હજારો લાખો લોકો એ દર્શને આવશે આવી વાત શ્રીજી મહારાજ રાત્રે અઢીથી ત્રણ વાગે મુક્તાનંદ સ્વામીને કરી રહ્યા છે આ શ્રીજી મહારાજના સ્વપ્નો નથી આ શ્રીજી મહારાજના સંકલ્પો છે કેવળ સંકલ્પો નથી

તીરે જેટલી હાઈટ પ્રાપ્ત કરી હોય એટલું એનું લેવલ વધારતા જવાનું સ્વામી કે એટલા જીવોનું અમારે આ કરીને કલ્યાણ કરવું છે આવો શુભ સંકલ્પ લઈને આ પરંપરા આવેલી છે તો આપણે છીએ કે આવો સંકલ્પ થતો જ નથી કે આટલા જીવોનું કલ્યાણ કરવું છે આટલાનું સારું કરવું છે આ લોકો બહુ વિશાળ હૃદયના હતા પરંપરાના પ્રત્યેક ગુરુવરિયોના જીવનની અંદર આવા શુભ સંકલ્પો આપણને જોવા મળે છે યોગી બાપા વિદ્યાનગરમાં બોલ્યા હતા કે પાંચસો વર્ષમાં પૃથ્વીનો એક પણ ખૂણો એવો ખાલી નહીં હોય જ્યાં અક્ષર પુરુષોત્તમ નું ભજન નહીં થતું હોય આ યોગી બાપાનો શુભ સંકલ્પ છે આપણને કદાચ ન સમજાય હ ન મનાય સાં બાપા રાજકોટ આવ્યા હતા ગત વર્ષે બાપા આગળ આ જ સંકલ્પ બધા હું વાંચતો હતો અને આ બધા સંકલ્પો વાંચે એમાં યોગી બાપાના સંકલ્પ તો કેવા હદ કરી નાખે એવા એમના સંકલ્પો છે ન જો મનાય એવા સંકલ્પો છે જાપાનમાં મંદિર થશે કાશ્મીરમાં મંદિર કરવું છે કાશ્મીરમાં પોલીસ ચોકી નાખાતી નથી પોલીસો નથી રહી શકતા ત્યાં અમે કેમ ના રહેવાના એવી પરિસ્થિતિમાં યોગી બાપા કે ત્યાં મંદિર કરવું છે ને આ એમના શુભ સંકલ્પો યોગી બાપા કે એક લાખ સાધુ બનાવવા એક લાખ સાધુ બનાવવા છે આવું બોલ્યા જ એટલે સામે બેઠેલા હસે એટલે યોગી બાપા પાછા બોલે યોગી બાપા કે ગુરુ તમે હસો છો પણ સત્પુરુષ વાક્યમ ન ચલનતી સત્પુરુષનું વાક્ય ક્યારેય ચલાયમાન થતું નથી આવા શુભ સંકલ્પ એમણે કરેલા આ સંકલ્પોનું પઠન હું પ્રમુખ સ્વામી મહારાજ આગળ કરતો હતો પછી બાપાને પ્રશ્ન કર્યો કે સ્વામી યોગી બાપા આટલું બોલી ગયા છે પણ આ બધું ક્યારે થશે સ્વામી કે પહેલા બધું નતું નતું મનાતું મનાતું એ થયું થયું મેં તો ઘણું ઘણું સ્વામી કે હજી તને નહીં મનાતું હોય ને ભવિષ્યની પેઢીઓમાં થશે કેટલું એ થશે સ્વામી કે આપણે હાજર હોઈએ કે ન હોઈએ મોટા પુરુષના સંકલ્પો એ સાકાર થાય જ છે એક વાર બોલે છે એક કરીને બતાવે છે પરંતુ એ સંકલ્પને સાકાર કરવા માટે આપણે સૌ પ્રયત્નશીલ નથી એનું દુઃખ આ ગુરુ પરંપરાને રહ્યા કરે છે અઠાવન ની સાલમાં યોગીજી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા અને યોગી બાપા એ વખતે એક વાક્ય ખૂબ સુંદર બોલ્યા હતા સ્વામી કે દસ લાખ જેટલા સત્સંગીઓ છે જો બધા જ વાત કરવા માંડે તો પચાસ લાખ થાય પણ અમારી એ આજ્ઞા કોઈ પાળતું જ નથી આ યોગી બાપાના શબ્દો છે યોગી બાપા ક્યારેય કોઈની ફરિયાદ ન કરે એ યોગી બાપા કહી રહ્યા છે કે આટલા સત્સંગી છે પણ પ્રત્યેક કેવળ આવો બળાપોટ નથી ઠાલ્યો એમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન સખત અને સતત પ્રયત્ન કરતા રહ્યા છે એમનો શુભ સંકલ્પ હતો એટલે એમના યોગમાં પ્રત્યેક વ્યક્તિને લેતા ગયા છે શ્રીજી મહારાજે પેલા કાઠીને કણબીને દરેકને પોતાની પકડમાં લીધા છે મહારાજ કે આ વખતે કોઈને બાકી નથી રાખવા અને એના માટે સખત પ્રયત્ન કર્યો ગુણાતીતાનંદ સ્વામી બરવાડા ગામમાંથી પસાર થતા હતા સ્વામીને શરીર કસર હતી તાવ વર્તાતો તો એ વખતે કાળુ સુથારે વિનંતી કરી સ્વામી આપ થાકલો ખાઓ રોકી જાઓ આરામ કરો એ વખતે ગુણાદિતતાનંદ સ્વામી એક વાક્ય બહુ સુંદર બોલ્યા સ્વામી કહે છે કાળુ મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે દસ વીસ લાખનું સોંપ્યું હોત તો થાક ખાઈ લેત

ગુણાતીતાનંદ સ્વામીએ ધામ ગમનના કેટલાક કલાકો પૂર્વે પણ પધરામણી કરી છે આ ગોંડલ ગામની અંદર જતા પણ જે કરતા ગયા હોય એ એ પુરુષોના મનની અંદર કેટલી અપેક્ષા હશે પોતાનું જ્ઞાન પોતાની આ વાતો લોકો સુધી પહોંચાડવાનો કેવો કેવી ધગશ કેવો ઉત્સાહ એ લોકોના હૃદયની અંદર હતો પરમહંસોને મહારાજે જે જ્ઞાન પીરસ્યું હતું એ લોકો પણ એ રીતે વર્ત્યા છે પરવાળા ગામની અંદર જ આપણા પરમંશો એ ખેતરમાં ખેડૂતની વાતો કરતા હતા વિરોધ ઘણા બધાનો ખેડૂત ના સાંભળે ન માને છતાં પણ પરમંશો એની પાછળ ચાલે પેલા એ બળદને ચલાવવા માટેનો પરણો આવે આગળ અણી વાળો લોખંડની ખીલી ફીટ કરેલી હોય એ પરણો આપણા પરમહંસને માર્યો લોહીની ધારા છૂટી પેલા મૂર્છિત થઈ ગયા પછી પેલો હળ ચલાવવા લાગ્યો નઠારો બનીને જોતો પણ નથી સામે ત્યાં પરમહંસ બાનમાં આવ્યા બાનમાં આવ્યા પછી ચાલતા ચાલતા એની પાસે ગયા અને હજી વિનંતી કરતા કે કે માની જા સ્વામિનારાયણ ભગવાન છે ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ તો કહેતા કે અક્ષર તમને માટે દેહ કુરબાન છે અક્ષર તમને બળદ્યો છું અક્ષર પુરુષોત્તમ માટે સપચને ગેર વેચાવવું પડે તો પણ ઓછું છે આવા ડગલા બંધ પ્રસંગો આપ સૌએ સાંભળ્યા છે બાળકોને કીધા છે એ નિર્ગુણ સ્વામીના અઠ્યાવીસ સ્મરણના પ્રસંગો હોય કે શાસ્ત્રીજી મહારાજને ગાડામાં ઉચકીને બેસાડવા પડતા હોય અને ખાનદેશમાં પધરામણીએ જતા હોય એ બધા જ પ્રસંગો આપણે સાંભળ્યા છે પણ છતાં પણ અંતરથી એક અસ્મિતા ઉજાગર થઈ જવી એક ચિનગારી લાગી જવી કાયમ માટે એવો ફોર્સ અંદરથી આમ એસ્ટાબ્લિશ થઈ જવો એ અત્યંત અઘરું છે યોગી બાપાનું એક વાક્ય આ શિબિરમાંથી આપણે સૌએ ગુરુ દક્ષિણા માટે કોતરી રાખવા જેવું છે યોગી બાપા કે છે કે સ્વામી અમે જો તમારી જાહેરાત નહી કરીએ તો બોલો તો ખરા જો તમારી જાહેરાત નહી કરીએ તો તમે રાજી નહી થાઓ યોગી બાપા એડવર્ટાઇઝ કરવાની વાત કરી રહ્યા છે જે ક્યારે પોતાનો પ્રચાર કરવાની વાત ન કરે ગુરુના પ્રચારની વાત છે કે અમે આપની જાહેરાત નહી કરીએ તો આપ રાજી નહી થાઓ જગતમાં આપનો મહિમા ફેલાવી શકિયે કે આપ કોણ પુરુષ થઈ ગયા યોગી ગીતાના প্রত্যেক શબ્દો તો વાંચીએ શિવગી બાપા બોલ્યા છે મને અડધો રોટલો ખાવા મળે તો ખાઈને સુઈ રહું પણ શાસ્ત્રીજી મહારાજની સંસ્થા વધે તે માટે દાખલો કરવું આપણે સંસ્થા વધે ઘટે એ તો મહારાજના હાથમાં જ કરતા અર્તા તો મહારાજ છે આપણે કરનારા કોણ નિમિત્ત માનીને આવા મોરા આગળ રાખી અને આપણે પ્રયત્ન ન કરવો આવી પરિસ્થિતિ આપણા સૌની થતી હોય છે એટલે આટલો ઉત્સાહ ઉમંગે પરંપરાના જીવનમાં તો છે જ અને વર્તમાન કાળે સ્વાઈ બાપાના જીવનમાં જે ઉત્સાહ છે સ્વામી પ્રતિજ્ઞા લીધી છે કે મારા દેહના અંતિમ શ્વાસ સુધી હું સખત અને સતત પ્રયત્ન કરતો રહીશ વર્ષની એમની ઉંમર છે અનેકવિધ શારીરિક તકલીફો છે ડોક્ટરોની અનેક વખત ના થઈ છે છતાં પણ જે પ્રયત્ન કરી રહ્યા છે બીએપીએસના પ્રચાર અને પ્રસાર માટે સ્વાઈ બાપા સારંગપુરમાં બિરાજ હતા ગયા વર્ષે બાપાને મળવા માટે પરમાર કિશોર મંડપના મધુભાઈ કિશોરભાઈના દીકરા એ મધુભાઈ આવ્યા હતા અને એ વખતે સાંઈ બાપ સંતોએ નક્કી કર્યું તો કે એને પૂજા આપી પછી બાપાને પહેલાથી વાત કરી રાખી સ્વામી આ પરમાર મંડપ વાળાના દીકરા છે એને પૂજા અર્પણ કરવાની છે એટલે સ્વામી એને વાત કરી બહુ જૂનો યુવક છે સ્વાઈ બાપાને પ્રસાદી આખો પરિવાર છે પરમાર કિશોર મંડપ પાસે કોઈ જ મોટા એવા ગાળા નહોતા કોઈ એવા મંડપ ન હતા યોગી બાપા એ ગોંડલમાં ઉત્સવ હતો ને કિશોરભાઈ બોલાયા યોગી બાપા કે ગુરુ આપણે ઉત્સવ કરવાનો છે ગાળા નાખવાના છે કે મારી પાસે ગાળા જ છે મારા મિત્રના માગી લાવું ત્યારે શરદ પૂનમનો ઉત્સવ થાય જેની પાસે પરમાર કિશોર મંડપ પાસે ત્રણ ગાળા પંદર બાય વીસ ના યોગી બાપા કે ઓલ હિન્દુસ્તાનમાં મોટા મોટો મંડપ થશે અને આજે દસ લાખ માણસોને મંડપ નીચે બેસાડવા હોય દસ લાખને મંડપ નીચે બેસાડવા હોય એટલા મંડપના ગાળા લાકડા ચંદની બધું એની પાસે છે એ મધુભાઈ યોગી સાઈ બાપાના દર્શને આવ્યા પછી સ્વામી એને એવું બોલ્યા કે મધુ તારી પાસે અત્યારે કેટલા ગાળા છે એટલે એમણે કીધું કે સ્વામી આટલા લોકોને બેસાડી શકે સ્વામી કે તું પ્રયત્ન કરે કે નહીં વધે એમાં રાજી થાય કે કુ રાજી થાય ના બાપા વધે એમાં રાજી થવું સ્વામી કે તું તારો જેમ બિઝનેસ વધે એમ રાજી થાય છે એમ પૂજા લોકોને આપવી અમારો બિઝનેસ છે સ્વામી કે લોકો સત્સંગી અમારો બિઝનેસ છે તો એમાં અમારા તમે રાજી ના થયે સ્વામી કે આજે સંકલ્પ પૂજા ગ્રહણ કરવી છે અને રોજ પૂજા કરવી છે આજે સ્વામી બાપા પોતાના યોગમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને વાતો કરી રહ્યા છે એમની શારીરિક તકલીફો ઘણી છે હમણાં તિથલનો રિપોર્ટ આવ્યો તિથલમાં નીલકંઠ વણી પૂજન વિધિ કરવા માટે સ્વામી કે ઉભા રહેવું છે

આજે ફોન ઉપર પણ ઘણી વાર બાપા સાથે વાતો કરીએ ઇવન કોઈને લઈ ગયા હોય છતાં પણ સ્વામીના અંતરમાં ઉમળકો છે કે આને સત્સંગની વાત પીરસવી છે તો શા માટે આ લોકોની બેટરી આટલી પાવરફુલ છે શું કરી નાખું છે કોઈ રેકોર્ડ બ્રેક કરવા છે કે આટલા સત્સંગીઓ બનાવી દેવાય ના પ્રથમ સડસટમાં લખ્યું છે કે મારો જે સંગી એના લોકની વાસના તૂટી જાય ને ભગવાનનું પરમ ધામને પામે આ જ સંકલ્પ સાથે આપણી આ પરંપરા જીવી રહી છે દરેકને વાત કરવાની એમની ઈચ્છા છે આદેશ છે અમદાવાદનો એક યુવક બાપાને મળ્યો રાજુ કરો શું સ્વામી કે ગેરકાયદેસર કર્યું હોય આઈટી ભર્યા ના હોય બધું એટલે સરકારના અધિકારીઓ ક્યારેક પંદર ક્યારેક પચાસ ક્યારેક સો દોઢસો જેવી મોટી ફર્મ એક સાથે ત્રણસો ત્રણસો પણ એક જગ્યાએ તાટકતા હોય છે અધિકારીઓ એની ઓફિસમાં એની નોકરીના જગ્યાએ અથવા તો ઘરે દરેક જગ્યાએ એક સાથે પહોંચી જાય સ્વામી કે કરવાનું શું કે બાપા અમે તાત્કાલિક પહોંચી અને કમ્પ્યુટર કનેક્ટ નેટ થ્રુ હોય બધું કટ કરી નાખીએ ટેલિફોન વાયર કટ થઈ જાય મોબાઈલ ન લાગે એના માટે જામર ફિટ થઈ જાય બીજી બધી સિસ્ટમ આખી ગોઠવાઈ જાય અને ઘરના તમામ સભ્યો હોય સભ્ય દીઠ બે બે વ્યક્તિ ગોઠવી જાય કે એની આજુબાજુમાં બે બે જણા અમારા ઇન્કમટેક્સના સેલટેક્સના ગોઠવી ગોઠવાઈ ગયેલા હોય સ્વામી કે તારે શું કરવાનું હોય એ કે બાપા મારે જે મુખ્ય વ્યક્તિ હોય મને જોબ એવી આપે છે કે મુખ્ય વ્યક્તિની બાજુમાં બેસી રહેવાનું કે શું કરો તમે કે બાપા એ મારી સામે જોયા કરો હું એની સામે જોયા કરું ખાવા જવા દેવાનું બીજું કશું જ ન કરવા દે તમને ખાવા નાવા ધોવા સિવાય બેસી જ રહેવાનું કોઈની સાથે વાત નહીં એક દિવસ ચાલે બે દિવસ ચાલે પાંચ પાંચ દિવસ આ દરોડાવાળા ચેકિંગ કર્યા કરે ગરા ખૂબ ફેદી નાખે વિકી નાખે કોઠાર માત્ર દાણા માત્ર બહાર કાઢી દે કંઈ બોલી ના શકાય આ લોકોની સામે સ્વામી કે ત્રણ ત્રણ દિવસ તું એની સામું જોયા કરે એ તારી સામું જોવે એના કરતાં એટલો ટાઈમ તું આપણી સત્સંગની વાતો એમ કરતો હોય તો અલા રેડ પડી હોય ત્યારે સત્સંગની વાતો સાંભળે કોઈ સ્વામી કે તારી સામું જોવે એટલા દરમિયાન તારાક્ષર પુરુષોત્તમની વાતો કરવી સંતનો મહિમા કેવો ન સાંભળે કોઈ આપણા ગુરુની અપેક્ષા કયા લેવલની છે કે જે વ્યક્તિના ઘરમાં રેડ પડી હોય જે અત્યંત દુઃખી અવસ્થામાં હોય એની વચ્ચે પણ એને આ વાતો કરવી કરી શકાય ઘણી વાર આપણા મનમાં પ્રશ્ન હોય છે ક્યારે કરાય કોને કરાય કેવા સંજોગોમાં કરાય બધું સાનુકૂળ હોય તો કરાય આજે થોડીક વાત એ જોવી છે 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 દુનિયામાં લોકો જે કાર્ય કરી રહ્યા આપણને એમ લાગે કે આપણે જ કાર્ય કરીએ છીએ ઘણી વાર ઘણા કાર્યકરથી ભૂલથી બોલી જવાતું હોય છે કે કેટલું કરવાનું બીએપીએસ માટે તો બહુ કર્યું હવે વર્ષોથી કાર્ય કર છીએ રોજનો કલાક બે બે કલાક ફાળવીએ છીએ દર રવિવારે સભાઓમાં જવાનું બાળકોના બાલિકાઓના સંપર્ક કરવાના આ દુનિયાની અંદર કેવળ આપણે જ કાર્ય નથી કરતા અલગ અલગ સંપ્રદાયમાં જે માણસો ભોગ સમર્પણ આપી રહ્યા છે એ એ સંપ્રદાયના માણસો સમક્ષ આપણું મસ્તક ઝૂકી જાય કે કેવું સમર્પણ એ લોકો કરી રહ્યા છે હમણાં જ ગાયત્રી પરિવારનો એક યુવક મને મળવા માટે આવ્યો હતો રાજકોટની ટી એન રાવ કોલેજમાં હું લેક્ચર આપવા માટે ગયો હતો ત્યાં એને બુક એને બતાવીને બુક લખી છે આત્મહત્યા ઘટે એના માટે પછી એ મળવા માટે આવ્યો થોડીક વાતો બધી કરી પછી એને બુકનું ટાઇટલ લખવું હતું અને મને જોઈ લો આપ કે આ પબ્લિશરને આપી પ્રકાશિત કરવાની હતી પછી મેં એના ઊંડો રસ લીધો કીધું આમ છે મને સ્વામીજી હું ગાયત્રીનો ઉપાસક છું હમણાં હું હરદ્વારની અંદર ગયો તો ગાયત્રીની શિબિર જ્યાં રામ શર્મા આચાર્યજીનું કેન્દ્ર છે ભગવતી દેવીનું ત્યાં ભરીને આવ્યો છું છ મહિના મેં ગાયત્રીના સાધક તરીકે તાલીમ પ્રાપ્ત કરી છે હું મારું આખું જીવન ગાયત્રીને સમર્પિત કરવાનો છું મેં તારા લગ્ન થઈ ગયા એ કે મારી એ વાત સાંભળો મેં નક્કી કર્યું હતું કે જે છોકરી ગાયત્રીને સમર્પિત થવા માંગતી હોય એની સાથે જ મારા વાર કેન્સલ થયું મારી શરત રહેતી કે હું ગાયત્રીમાં સમર્પિત થઈ જવાનો છું તારે સમર્પિત થવું હોય તો આવ બંને વખતે તૂટી ગયું હમણાં ત્રીજી વખતે ગાયત્રીની કૃપાથી ગોઠવાઈ ગયું છે એ છોકરીએ પણ નક્કી કર્યું છે કે ગાયત્રી માટે દેહ કુર્બાને કરી દેવો છે અહીં બંને નક્કી કર્યું છે સંતાનની કોઈ આવશ્યકતા નથી અને ત્યાં ગાયત્રી પરિવારમાં જે સેવા સોંપશે એ કરશું આખું જીવન એ યુવક પચીસ કે છવ્વીસ વર્ષનો હતો હજી એમણા છ મહિના છે અને ગાયત્રી ના બુક સ્ટોલ પર બેસાડી દેવા છે આપણે એમ માનીએ છીએ કે આપણે જ સેવા કરીએ આપણે એમ માનીએ છીએ કે રોજના એક બે કલાક ફાળવી દીધા એટલે બીએપીએસ માટે બહુ કરી નાખ્યું લોકો આખું જીવન પોતાના ધર્મ માટે એ કુરબાન કરી દેતા હોય છે રાજકોટ મંદિરની સામે જ યોગેશ્વરના એક ભાઈ રહ્યા છે હસુભાઈ એનું નામ આરોગ્યની અંદર થોડું ઘણું આ એક્યુપ્રેશર બધું જાણે છે એને અમે મળ્યા હતા માણસે યોગેશ્વર સંપ્રદાય માટે જે કુરબાની આપી હવે તોય ફરી ગયા પલટાઈ ગયા આપણામાં આવી ગયા છે બધા પ્રકરણ એ લોકોમાં થયા એટલે પણ એ હસુભાઈ જો ડેડિકેશન છેલ્લા પાંત્રીસ વર્ષથી એક પણ દિવસ એને યોગેશ્વરની એક સભા ચૂક્યા નથી રોજ પોતાના ઘરે એને ઘડિયાળની દુકાન છે પોતાના ઘરેથી સ્કૂટર લઈને નીકળવાનું સ્કૂટર આ રીતે માણસો કાર્ય કરે છે એક દિવસે એના દીકરાના લગ્ન હતા બપોરે લગ્ન પૂરા થયા અને ત્રણ વાગે એ પ્રચાર અને પ્રસાર માટે નીકળી ગયા છે એક દિવસ નથી ચૂક્યા તો યોગેશ્વર ધર્મની અંદર તો કોઈ સાધુ જ નથી અમારા જેવા ખાલી કાર્યકર્તાઓ જ કાર્ય કરી રહ્યા છે ન તો ગાયત્રી પરિવારમાં એવો સમુદાય છે કાર્યકર્તાઓ જ કાર્ય કરી રહ્યા છે પ્રત્યેક ધર્મની અંદર મિશનરી જીલ સાથે આ માણસો કાર્ય કરે છે અને ખ્રિસ્તીઓની તો વાત જવા દો શું માણસો મિશન લઈને બેઠા છે એમાં એ મોર્મન વાળા તો મોર્મન એ ખ્રિસ્તી ધર્મનો ફાટો છે અને એની અંદર એ લોકો જે કાર્ય કરી રહ્યા છે અત્યારે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કોઈ રિલિજિયન હોય ઇટ્સ મોર્મન એક વર્ષની અંદર લાખો અનુયાયીઓ વધારી નાખે છે એ લોકોમાં નિયમ છે કે પ્રતિવર્ષવેલ્થ સાયન્સ પાસ કર્યા પછી અથવા તો બેચલર થયા પછી નોકરી સ્વીકારવાની નહીં અને બે વર્ષ એ મોર્મન ને ડેડિકેટેડ કરી દેવાના ગયા વર્ષે બે ત્રણ વર્ષ પહેલા એ લોકોના હજારો છોકરાઓ લગભગ અઠાવન હજાર જેટલા છોકરાઓ જે સાધક તાલીમ કેન્દ્ર નહીં પણ યુવા તાલીમ કેન્દ્ર આપણે સારંગપુરમાં ખોલ્યું ને છ મહિનાની તાલીમ એમ એ લોકોના બે વર્ષની તાલીમ હોય છે પછી હું બહાર નીકળીશ ને મારું જ્ઞાન પેલું એક્સપાયરી પછી મને કોઈ નોકરી નહીં આપે મનમાં પ્રશ્ન નહીં કરવાનો બે વર્ષ આપી દેવાના તે દેશમાં મોકલે તમારા ખર્ચે જવાનું જાપાનમાં જર્મનીમાં ચાઇનામાં પાકિસ્તાનમાં કોઈ પણ દેશમાં તમારે ક્રિસ્ટિયાનીટી પ્રચાર અને પ્રસાર કરવા માટે જવાનું એમાંથી કેટલાક યુવકો એ આની અંદર જાપાનની અંદર ગયા કોઈ માને નહીં કોઈ વાત સ્વીકારવા તૈયાર ના થાય દરવાજા ખખડાવે સો ઘરે લોકો ફર્યા સો માંથી નવ્વાણું ઘરે તો દરવાજા ખુલ્યા નથી એક ઘરે દરવાજો ખોલ્યો અને એમ બોલ્યા આજ પછી અમારી સોસાયટીમાં ક્યારેય નહીં આવવાનું અમે માનતા જ નથી ક્રિસ્ટનિટીમાં છતાં આપણે લોકો હિંમત ન હાર્યા એ સોસાયટીમાં એક પ્લે ગ્રાઉન્ડ હતું નાનો બગીચો હતો એ બગીચામાં જે સો ઘરવાળાના બધાના દીકરાઓ રમતા એની વચ્ચે આ છોકરાઓ બે છોકરાઓ ગયા ટ્વેલ્થ સાયન્સવાળા કે ત્યાંનું જે કઈ ભણેલા હોય પછી છોકરાઓને રમાણે ક્રિકેટના સાધનો લાયા ફૂલ રેકેટ બધું લાયા છોકરાઓ સાથે ફ્રેન્ડશીપ કરી પછી કે દીકરાઓ તમારે ભણવામાં કઈ તકલીફ હોય તો પણ પૂછવું એટલે એ લોકોની બુક્સમાંથી થોડી ગાઈડલાઈન આપે આ રીતે એ લોકોની સાથે રેપો સંબંધ વધારતા ગયા અને છોકરાઓને તમારું ઘર કઈ બાજ છે કે તમે અમારા ઘરે કેમ ના હોય કે આવીએ એમ કરતા કરતા છોકરાઓના ઘરે છોકરાઓએ વાલીને વિનંતી કરી કે આ લોકો અમને મફતમાં ભણાવે છે ઘરે બોલાવ્યા જે લોકો માટે દ્વાર બંધ હતા એ લોકો માટે દ્વાર ખુલી ગયા એ સો સો ઘરના તમામ સભ્યોને આ લોકોએ ખ્રિસ્તી કરી નાખ્યા શું મિશનરી જીલ સાથે ક્યારે ઉદાસ થતા જ નથી હમણાં ગયા વર્ષે રાજકોટમાં હું ઓફિસમાં બેઠો હતો અને ત્યાં બારીમાંથી એક સાથે બધા ગામડાના બહેનો ભાઈઓ ઉતર્યા એટલે મેં કીધું એક સાથે આવા પ્રાદેશિક ડ્રેસમાં કોણ આવ્યું ક્યાંથી આવ્યા એક છોકરાને મેં તપાસ કરવા માટે મોકલ્યો એ કે વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારના આ કેટલાક ભાઈઓ છે અને કેટલાક બહેનો છે એ લોકોના ગામડાના ડ્રેસની અંદર હતા અને એની પાછળ કેટલીક નન સુતરી ખ્રિસ્તીની આ બધી સાધવીઓ કે જે કહી એ બધા ઉતર્યા તો આ લોકો શું કરી રહ્યા છે સાથે કેમ છે એણે તપાસ કરી પેલા બહેનોને પૂછ્યું એણે કીધું અમે ગ્રામ્ય વિસ્તારના છીએ આ લોકો અમારા ગામડે બસ લઈને આવ્યા અને એમને કીધું કે રાજકોટ તમને બતાવીએ અને જોવાલાયક સ્થાનો બતાવીએ અમને છેલ્લા દોઢ બે કલાકથી બધું બતાવે છે આ તમારું સ્વામિનારાયણ મંદિર પણ બતાવ્યું અને બપોરનું જમવાનું અમારું પ્રેમ મંદિરમાં જે લોકોનું ચર્ચ છે ત્યાં રાખ્યું છે આજુબાજુના ગામડાઓમાંથી લોકોને ભેગા કરવાના અને ધીમે ધીમે બધી રાજકોટની કે આવા મોટા શહેરોમાં જોવાલાયક સ્થળ બતાવવાના છેલ્લે ત્યાં પોતાના ચર્ચમાં લઈ જવાના વ્હાઇટ વોશ કરી નાખવાનું અને આ વાત ફિટ કરી દેવાની આવા સંકલ્પ સાથે માણસો કામ કરી રહ્યા છે દુનિયા ખૂબ આગળ વધી રહી છે દરેક ધર્મના દરેક સંપ્રદાયના માણસો આવા પ્રયત્ન સખત કરી રહ્યા છે મુસલમાનોની તો વાત જવા દો શું પ્રયત્ન કરે છે આ જેહાદી મિશન સાથે તાજ હોટલમાં ઉતરવું અબેરો આ ખાવાના ખેલ છે ખબર ન હોય કે મરી કેટ કમાન્ડો આવશે ખ્યાલ છતાં પણ નક્કી કર્યું બાળપણથી ફીટ કરવામાં આવે છે ઇઝરાયલ ની અંદર તો બાળપણથી એ લોકોના બાલ મંદિરમાં પેલેસ્ટાઈનમાં ઇઝરાયલમાં દ્રઢ કરવામાં આવે કે આજનો બાલ મંદિર નો બાળક આવતીકાલનો શહીદ આવતીકાલનો જેહાદી શિક્ષા જા દીક્ષા જા એના માટે જ મરવાનું છે

એમણે અમે ક્રિશ્ચાની વાત કરી મુસ્લિમની વાત કરી યોગેશ્વરની વાત કરી આ ગાયત્રીની વાત કરી બ્રહ્માકુમારી વાળા પણ એટલો જ દાખલો કરી રહ્યા છે બ્રહ્માકુમારીમાં બહેનો મોટી સંખ્યામાં છે એટલા જ ભાઈઓ છે બોટાદની અંદર બ્રહ્માકુમારીના ત્રણ બહેનો આવીને છેલ્લા કેટલાક વર્ષથી રહે છે આજુબાજુના દૂર દૂરના વિસ્તારથી આવેલા છે અને ભાવનગર રોડ બાજુ ફાટક છે ત્યાં એ લોકોનું એક નાનકડી રૂમ જેવી રાખી છે ત્યાં સેન્ટર ચલાવે છે એમને ખબર કે બોટાદમાં જોવાલાયક સ્થાન એક માત્ર સ્મશાન છે એટલે દર રવિવારે સ્મશાનમાં જાય અને જેટલા માણસો ત્યાં આવતા હોય દરેકને બ્રહ્માકુમારીનો સંદેશ આપવાનો રાજકોટમાં માણસો કાર્ય કરી રહ્યા છે તો આપણા હૈયાની અંદર કેમ અસ્મિતા જાગ્રત ન થાય આપણા હૈયામાંથી કેમ વાત એવી નીકળી જાય કે બીએપીએસ માટે બહુ કરી નાખ્યું શહીદ ભગતસિંહના કેટલાક પત્રો હું વાંચતો હતો શહીદ ભગતસિંહ ને ફાંસીની સજા ડિક્લેર થઈ આવતીકાલે ફાંસીના માછડે શહીદ ભગતસિંહ ચડવાના છે એના પહેલા શહીદ જે પત્રો લખ્યા છે છે એમાં છેલ્લો એનો પત્ર પત્ર અત્યંત જાય એવો શહીદ ભગતસિંહના અવતરણ ચિહ્નમાં એક્ઝેક્ટ હું વાંચું છું એક વિચાર આજે પણ મને ખૂંચા કરે છે દેશ અને માનવજાત માટે મારા મનમાં જે અરમાનો હતા ભગતસિંહ શું લખે છે દેશ અને માનવજાત માટે મારા મનમાં જે અરમાનો હતા તેમાંનો એક હજારમો ભાગ પણ હું કરી શક્યો નથી દેશ માટે અરે દેશ માટે ફાંસીના માછડે ચડી જાઓ છો અને છતાં પણ તમે એમ કહો છો કે દેશ માટે કઈ કરી શક્યો નથી આપણે બે ત્રણ વર્ષથી થોડોક રિપોર્ટ દર મહિને બહુ કરી નાખ્યું મેં તો આટલું ધાર્યું નતું કે આટલું બધું કરવાનું થશે આપણને ઉલટું થાય છે કે આટલો મનમાં ધાર્યું નતું કાર્યકર તરીકે આટલું કાર્ય કાર્યકર ઘણા બોલે છે કાર્યકર થયા પછી કે પહેલા ખબર નતી કે આટલી બધી વેટ કરાવડાવશે આટલા બધા કાગળિયા ભરવા પડશે હવે આ તો અંદર ભરાઈ ગયા આવી ફસ્યા ભાઈ આવી ફસ્યા એના જેવું ઘણી વાર આપણને થાય છે આ લોકો આખી જિંદગી કાર્ય કર્યા પછી માછડે ચડ્યા પછી પણ એમ બોલે છે કે મારા મનમાં જે સંકલ્પ હતા એમાંનું કંઈ જ કરી શક્યો નથી લોકો કાર્ય કરી રહ્યા છે અને અલગ અલગ સંસ્થાઓની અંદર અલગ અલગ લોકોના મનમાં જે મિશન ફિટ થાય છે મેં ગત વર્ષે પણ વાત કરી હતી કે રાજકોટમાં એક ભાઈ છે ડોક્ટર અરશદ પંડિત વેટરનરી ડોક્ટર અને એને ગુજરાતી ભાષાની વાત ફિટ થઈ ગઈ છે કે માતૃભાષામાં શિક્ષણ અપાવવું જોઈએ આદુ ખાઈને ગુજરાતીની પાછળ પડ્યા છે મને એકવાર મળવા માટે થોડીક વાતો કરી એ માણસની જે અસ્મિતા છે એને નક્કી કર્યું છે કે શિક્ષણ તો માતૃભાષામાં જ મળવું જોઈએ પુસ્તકો છપાયા છે અઢી લાખના તો પુસ્તકો છાપી માર્યા છે નોકરીમાંથી વીઆરએસ લીધું જેટલા પૈસા આવે એના પુસ્તકો છાપી માર્યા પુસ્તકમાં લખે કે આ થેલી ખરીદવાના પચીસ રૂપિયા ન ગમે પાછી આપો તો પાંત્રીસ રૂપિયા મળે તો આવો ખોટનો ધંધો શું કરવા એક એ બાને તો લેશે જોશે તો ખરા મારા પુસ્તકો ગુજરાતી ભાષાના વાંચે એને પાંચસો ગ્રામ ગોટાન ચટણી ખવડાવવાના આ રીતે કામ કરે છે હમણાં વચ્ચે ને ત્યાં સામે એક હોલની અંદર રાજકોટના બધા પ્રતિષ્ઠિતને ભેગા કર્યા લુવાણા સમાજને એ કે લુવાણા બધાને ભેગા કરીએ અને વાતો કરીએ માતૃભાષાની પરમાર કિશોર મંડપની ખુરશીઓ મંગાઈ માઇક સિસ્ટમ મંગાઈ એકલા હાથે પ્રયત્ન કરે મને વાત કરતા હતા મને કે સ્વામી કેટલા આવ્યા હશે મેં કીધું આમંત્રણ કેટલાને આપ્યું હતું એ કે ચારસો જણાને લેખિત ઇન્વિટેશન આપ્યું છે ફોન પર એસએમએસ કર્યા છે ફોન પર રૂબરૂ વાતો કરી છે મન કે કેટલા આવ્યા હશે ચારસો આટલો આગ્રહ કર્યો છે તો તો તમારા અઢીસો ત્રણસો આયા જો હોય ને મન કે સ્વામી એક પણ નોતો આવ્યો એક પણ ના આવ્યો ખાલી ચંદ્રકાંત પાવાગઢ વ્યક્તિ હતા ખાલી જોવા માટે તમે ઉદાસ ના થયા મન કે સ્વામી એમ ઉદાસ થઈએ તો સરસ્વતી માતાનું નામ લાજે કામ કરવાનું જ હોય ભલે ના આવે મોડા વેલા વાત સમજાશે અને હમણાં થોડાક સમય પહેલા રાજકોટ મંદિરમાં પેલા આરો પ્લાન્ટ માટે એમના દીકરા આવ્યા હતા ધર્મલભ સંખ્યાલ હશે એનો દીકરો છે ઓલું પાણીનું કામ કરે છે પાણીના ફિટિંગની બધી વાત કરીએ મને કે તમારે ટેમ્પરેચર આમ રહે પાણીની વ્યવસ્થા આમ થાય અને નીકળતા નીકળતા તો સેલ્સમેન છે વોટર ડિપાર્ટમેન્ટની અંદર નીકળતા મને કે સ્વામીજી ગિફ્ટ તમને આપવી છે શેની ગિફ્ટ એટલે એણે થેલામાંથી પુસ્તક કાઢ્યું પુસ્તક તો આ સરસ્વતી દેવીનો ફોટો અને માતૃભાષામાં શિક્ષણ તમે આનો પ્રચાર કરો છો એક એક મારા બાપુજી હર્ષદ પંડિત છે મને એમ કે એને જ ફિટ હોય આના દીકરાને એવું જ ફિટ કરી દીધું છે જ્યાં જાય ત્યાં પુસ્તકે પકડાયા જ કરે છે દરેક વ્યક્તિને પુસ્તક આપે છે મને કે સ્વામી મરી છે ત્યારે મારા હાથની અંદર આ સરસ્વતી માતાનો ફોટો અને ગુજરાતી ભાષાનું પુસ્તક હોવું જોઈએ આ મિશન સાથે કામ કરે છે બીજા એક ટાઈની ટેન્ક કરીને પેલા ગોપાલભાઈ એના બાપુજી છે ગાંધીજીના ઉપાસક ગાંધીજીના ચુસ્ત ભક્ત મંદિરે મળવા માટે આવ્યા હતા મને કે સ્વામીજી ગાંધીજી માટે કઈક કરવું છે તમે સંકલ્પ કરો મને શું કરવાનું આપણે મને કે આપણે પેલી લૂમ ખોલીએ લોમશે ની તમે ટેક્સટાઇલ કરેલું છે ઘરો ઘર ચરખા પહોંચી જાય બધું ઉભા રહો તમને ચરખાની વાતો કરું થોડીક પછી તેને બેસાડ્યા પણ એ માણસમાંથી શીખવા જેવું એ હતું મને કે સ્વામી દુનિયાના લગભગ અઢાર દેશોમાં મારો માલ જાય છે હું જીવ્યો જન્મ્યો ત્યારથી અત્યાર સુધીમાં ખાદી એક કપડું પહેર્યું નથી

કોઈને સંદેશ ના આપીએ કેટલાય સમય સુધી બેઠા હોય તો તમામ કાર્યકર્તાઓ ભેગા થયા છે એમ આપણે પણ ગુરુહરિને રાજી કરવા માટે રેકોર્ડ બ્રેક નથી કરવા કોઈકને વાતો કરવાથી આપણું દ્રઢ થશે ગત વર્ષે પણ મેં વાત કરી કે રિલાયન્સના અનિલ અંબાણી મુકેશ અંબાણી બંનેની ઓફિસમાં એક સૂત્ર છે પાપા કા સપના સબકા માલપના જો બે છોકરા ભેગા થઈ અને ઘરો ઘર રિલાયન્સ પહોંચાડી શકતા હોય તો આપણે તો હજારો દીકરા છીએ પ્રમુખ સ્વામીના કેમ આપણી વાત લોકોના ઘર સુધી લોકોના મન સુધી કેમ ન પહોંચે અલગ ઘણા કે અમને સમય નથી સમય હમણાં જ હું ઇન્ટરનેટમાંથી મને કટિંગ આપી ગયા હતા જેહોવાઝ વિટનેસ ક્રિશ્ચિયાનીટી અત્યારે ટેનિસની અંદર બે બાઈઓ પ્રખ્યાત છે સેરેના વિલિયમ્સ ને વિનસ વિલિયમ્સ આ બધો પતિ બાઈઓ છે અને સચિન તો એની આગળ કંઈ કમાતા નથી આ લોકો ટેનિસમાં વિમંડનમાં જે કમાતા હોય છે ધોની બોની કાંઈ હિસાબમાં ના આવે એટલા બજ રૂપિયા આ લોકો કમાય છે એના ઇન્ટરવ્યુ મેં વાંચ્યા બંને બહેનોના શું કામ કરી રહ્યા છે ક્રિશ્ચિયાનિટી માટે એના એઝિટિવ હું શબ્દો વાંચું છું અમે અમારા પંથના અનુયાયીઓ સાથે ઘનિષ્ઠ સંપર્ક રાખીએ છીએ જ્યારે આ પંથમાં ન માનનારાઓ સાથે અમે બંને બહેનો ભળતા નથી અમે સપ્તાહમાં ત્રણ વાર યોજાતી અમારા ખ્રિસ્તી પંથની સભાઓમાં નિયમિત જઈએ છીએ દેશ વિદેશમાં ટેનિસ સ્ટાર તરીકે પ્રખ્યાતિ પામી હોય એ અઠવાડિયામાં ત્રણ વાર પરાસભા ભરે છે આમાંથી ત્રણ વાર પરાસભા ભરનારા કેટલા અગ્રેસરો સિવાયના ત્રણ વાર પરાસભા ભરે છે અને હજી આગળ લખે છે વળી ડોર ટુ ડોર પ્રચાર કાર્યમાં પણ ભાગ લેવાની અમારી ઈચ્છા છે પણ અમને મળેલી પ્રસિદ્ધિ આવું કરવામાં અંતરાયરૂપ બને છે અમે ક્યાંય જઈએ અને તરત જ અમારા ચાહકો ટોળે વળી જાય છે અમે જવા દેતા નથી બંને સંકલ્પ કરી રહ્યા છે કે કોઈ ન જોવે એવા ટાઈમે રાત્રે પણ અમારે સંપર્ક કાર્યકર બની અને પ્રચાર તો કરવો જ છે આ કક્ષાની બાઈઓ આટલા અબજો રૂપિયા કમાયા પછી આવી પ્રસિદ્ધિ પ્રાપ્ત થયા પછી પણ એને આવો સંકલ્પ થાય છે કે અમારે ક્રિસ્ટિયાનિટીનો પ્રચાર કરવાનો છે તો આપણે સૌએ તો મનમાં કટિબદ્ધ થવાનો છે કે એના માટે કાર્ય કરવું છે તમિલનાડુની અંદર એઆઈએડીએમ વખતે જય લલિતાનો ચાહકલિતા જીત્યા એટલે રાજી કરવા માટે માનતા માનીતી અને તિરુપતિ ગયો અને તિરુપતિમાં ગયા પછી જયલિતાની જીતની ઉજવણી કરવા માટે એણે પોતાની જીભ કાપી નાખી છરી લઈ ગયો તો અને જીભ કાપીને તિરુપતિ આગળ હુંડી લટકાવી રાખી હોય છે એ હુંડીમાં અર્પણ કરી એને સંકલ્પ કર્યો હતો કે મારા જય લલિતાજીનો ડંકો વાગવો જોઈએ તમિલનાડુમાં એટલે તો હું જીભ અર્પણ કરી દઈશ જે જય લલિતાને રાજી કરવા માટે આ લોકો જીભ કાપી શકે છે આપણે પ્રમુખ સ્વામીને રાજી કરવા માટે જીભ કાપવાની નથી જીભ આપવાની છે જીભ કાપનારા ઘણા છે આપનારા ઓછા છે આપવાની છે આપણી આ જીભ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપણી જીભ જ્યાં સુધી હલતી રહે ત્યાં સુધી પ્રમુખ સ્વામીનું નામ અને ગાન એ આપણા મોઢાની અંદરથી સતત થયા કરે કદાચ આપને એમ લાગશે ક્યારે થશે આ સંકલ્પ તો છે આપણે શું કરી શકીએ અહીંયા બેઠેલાને એમ થાય કરી નાખવું જોઈએ કરી નાખવું જોઈએ વાત સાચી પણ તમે શું કરશો હવેથી અહીંયાથી ગયા પછી આપણા યોગમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને વાત ન કરી શકીએ આપણા ઘરે દૂધ આપવા આવતો હોય છાપું નાખવા આવતો હોય પ્રત્યેક વ્યક્તિના હૈયામાં આ અક્ષર પૂછો તમનો સંદેશ એ આપણે નાખવાનો છે કદાચ એક ધડા તરત પૂરો થાય એવું નહીં લાગે કેનેડીએ બહુ સુંદર વાત કરી છે ઓલ ધીસ વિલ નોટ બી ફિનિશ ઇન વન હંડ્રેડ ડેઝ સો દિવસમાં પૂરું નહીં થાય કદાચ હજાર દિવસમાં પૂરું નહીં થાય બટ લેટ્સ શરૂઆત તો બિગત કરીએ થશે આપણી અંદર હશે હશે દૃઢતા ચોક્કસ પરિવર્તન પામશે આમાંથી ઘણા કાર્યકર એવા હશે કે જે સ્વામિનારાયણમાં નહોતા માનતા આમાંથી ઘણા કાર્યકર એવા હશે જેણે સ્વામિનારાયણ સંપ્રદાયની ટીકા કરી હશે વાણીઓ કાણીઓ સ્વામિનારાયણ એકાદ વાર બોલ્યા હશે એવાય ઘણા હશે જે ના પાડતા હતા જે વિરોધ કરતા હતા એ લોકો કાર્યકર થઈ ગયા અરે કાર્યકર નહીં અમારા આઠસો સાધુ માંથી ઘણા એવા સાધુ છે જે સ્વામિનારાયણને ગાળો દેતા હતા સ્વામિનારાયણને નહોતા માનતા પણ એ લોકો આવી ગયા એ લોકો સાધુ થઈ ગયા અને બીજાને પ્રચાર પ્રસાર કરે એવા સંનિષ્ઠ થઈ ગયા એટલે ક્યારે કોઈ ના પાડે છતાં હિંમત હાર્યા સિવાય સતત પ્રયત્ન કરીએ આપણી દ્રઢતા હોય તો ચોક્કસ કાર્ય થાય છે ઓગણીસો ને ત્રીસ સાલમાં દદ્દુકાની કોર્ટની અંદર એક કેસ ચાલતો હતો

ઝવેરચંદ મેઘાણીએ જજ સાહેબને કીધું સાહેબ પ્રશ્ન એવો ન પૂછવો જોઈએ આવા લેખ હું કેમ લખું છું આજે હું આપને પ્રશ્ન પૂછું છું કે ભારતીય હોવા છતાં હોવા છતાં સાક્ષર હોવા છતાં ભારતની કુખે જન્મ્યા હોવા છતાં પણ ભારત માટે એક પણ લેખ કેમ તમે નથી લખતા જજને આવું કહી દીધું એણે અને તમે એમ કહો છો કે ભારતની આઝાદી હું માગણી કરું છું દેશ મારો છે અંગ્રેજોએ છીનવી લીધો છે મારા દેશની આઝાદી માગું એ મારો હક માંગી રહ્યો છું

જજની આંખમાં આંસુ આવી ગયા ડૂમો ભરાઈ ગયો જજ કહે છે અત્યારે હું કોઈ નિર્ણય નહીં આપી શકું બરખાસ્ત કરી દીધી અદાલત બીજા દિવસે ફરતી અદાલત બોલાવવામાં આવી અને બધા હજારો માણસો બેઠેલા હતા અને જજ એ વખતે કે છે કે મારી કલમ વડે બે કામ હું કરી રહ્યો છું મારી કલમ વડે બે કામ હું કરી રહ્યો છું અંગ્રેજ સરકારનો હું ખાઉ છું અંગ્રેજ સરકારનો પગારદાર છું એટલે પહેલો આદેશ એ આપી રહ્યો છું આવા ઇન્કલાબી લેખ લખવા બદલ મેઘાણીને બે વર્ષની જેલની સજા કરું છું અને અત્યાર સુધી ભારત માટે મેં જ નથી કર્યું આ ગુલામ હતો એટલે આજથી હું આ અંગ્રેજ સરકારની નોકરી છોડી દઉં છું અને ઝવેરચંદ મેઘાણીની જેમ હું પણ દેશ માટે લખવા માટે કુરબાની સ્વીકારી લઉં છું આપણે જો મેઘાણી થઈએ ઈશાણી તો એની જાતે બદલાઈ જાય આપણે આ થવાની જરૂરિયાત છે આપણા મનની અંદર સંકલ્પ આ કરવાનો છે ચર્ચિલ જૂન જયારે પૂછ્યું દિવસે સેકન્ડ વર્લ્ડ વોર ચાલતી હતી ચર્ચિલ પ્રવચન કરતા અને પ્રવચનમાં હંમેશા પોતાની પ્રજાને પ્રશ્ન પૂછતા યુ આસ્ક વોટ ઇઝ અવર પોલિસી તમે પ્રશ્ન પૂછશો કે આ વખતે આપણી પોલિસી શું છે આઈ વિલ સે ઇટ ઇઝ ટુ વે વોર બાય સી લેન્ડ એન્ડ વિથ ઓલ અવર સ્ટ્રેન્થ આપણી બધી જ તાકાતથી આપણે યુદ્ધ કરવું છે બીજો પ્રશ્ન ચર્ચિલ હંમેશા લોકોને પૂછતા યુ આસ્ક વોટ ઇઝ અવર એમ

પ્રચાર અને પ્રસાર માટે વાપરતા રહીએ અને પછી પણ શહીદ ભગતસિંહ મોઢામાંથી એ જ શબ્દો નીકળે કે બાપા માટે હજુ તો મેં જ કર્યું નથી મુખમાંથી એવું વાક્ય પણ ન નીકળે મનમાં વિચાર પણ ના આવે કે સ્વામી માટે બહુ કરી નાખ્યું તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી બી એપીએસ ના રહેવાની અને બીએપીએસ માટે જીવન વિતાવાની સતત પ્રેરણા આપણને સૌને પ્રાપ્ત થતી રહે એમના શ્રી ચરણોમાં પ્રાર્થના